आप सबने ये भी टिप्स जो ये छे के आशा के जी सफलता मिली जाए ये भी टिप्स कितना बहनों ने जो ये छे कितनू आरस मरो छे कि आपने हारे करूं जाना नहीं कर सकता जो ये छे बताए ना ये हमारे शॉर्ट माफी दे पर मेन बात हैप्पी वुमन्स डे हैप्पी वुमन्स डे क्या मनावा मावे छे कोई इंटरनेशनल ऑर्गेनाइजर डिसाइड कर लीधु के वुमन्स डे 8 मार्चे मनावो एवं छे छराय ने वास्तविकता में एक अलग छे आज थी 100-200 वर्ष पहला महिलाओं पासे कोई पण प्रकारना राइट्स नहोता वोट आपवाना प्रॉपर्टी खरीदवाना इलेक्शन लड़वाना कोई पण प्रकारना राइट्स कोई पण महिला ने दुनिया भरना कोई पण देश में नहोता त्यार बाद थोड़ा घना महिलाओं सक्रिय थया अत्यारे जेटला सक्रिय बहनों छे ने एवी रीतना कि हमने हमारा राइट्स आपो ईस्वीसन 1909 में फेब्रुआरी मार्च ना समथिंग ए लोकोए आंदोलन करी डिमांड करी के हमने हमारा राइट्स मळवा जोईए त्यार बाद यूनाइटेड नेशंस द्वारा 8 मार्च इंटरनेशनल वुमन्स डे मनावामां आवे छे आपणे वुमन्स डे बधाने विश कर्युं पण आपणने खबर होवी जोईए के शेना माटे मनावामां आवे छे આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે ની ફર્સ્ટ થીમ શું હતી ફર્સ્ટ થીમ એ હતી સેલિબ્રેટિંગ પાસ્ટ એન્ડ પ્લાનિંગ ફોર ફ્યુચર બધાને આપણે હેપી વુમન્સ ડે કીધું પણ ખરા અર્થમાં કેટલા બહેનો પોતાની લાઈફ ખુશીથી જીવે છે જેટલા પણ બહેનો ખુશીથી લાઈફ જીવે છે ને એની પાછળ એમનો પરિવાર એમના માતા પિતા સાસુ સસરા ભાઈ બહેન પતિ બાળકો આ બધા જ એમને સમજી શકે ને ત્યારે એ પોતાની લાઈફ ખુશીથી જીવી શકે છે આપણે મહિલા અને મીઠું આ બંને વચ્ચે એક ગજબની સામ્યતા છે બંનેની હાજરીની નોંધ લેવાય કે ન લેવાય પણ ગેરહાજરી હોય ને તો સઘળું બેસવાત થઈ જાય ને ભગવાનને પણ જન્મ લેવા માટે એક માની જરૂર પડે છે આપણે સૌ આ નારી રત્ન એવોર્ડથી સન્માનિત થઈ રહ્યા છે પરંતુ આ બધા પાછળ તમારા ફેમિલીનો ઘણો બધો ભોગ રહેલો છે તમારા પરિવારજનોના સપોર્ટના કારણે તમને આ બેનિફિટ મળી રહ્યો છે આ જ વસ્તુને તમે જાળવી કેવી રીતના રાખશો એના ટિપ્સ છે ફર્સ્ટ થિંગ એક્સરસાઇઝ કરવાની છે આપ સૌ મને ફોલો કરી શકો છો હાથ બંને સ્ટ્રેટ કરી નાખો ભાઈઓ પણ કરી શકો છો સફળતા નથી જોઈતી હાથ બધા સ્ટ્રેટ કરી નાખો પછી આ રીતના બંને હાથ ગાલ પાસે લાવી શકો પછી આ રીતના સ્માઈલ આપો જેને નેચરલ સ્માઈલ આપતી હોય એને કરવાની જરૂર નથી સ્માઈલથી તમે દુનિયા જીતી શકો છો એવા કેટલા લેડીઝ છે જે નેચરલ સ્માઈલ આપે છે હંમેશા સવારથી આગળ પાડી લો સવારે ઉઠીને અરીસા સામે જોઈને પહેલા પોતાને સ્માઈલ આપો પરિવારજનોને સ્માઈલ આપો પછી નેક્સ્ટ બહાર નીકળી આડોસ પાડોશના વ્યક્તિઓને સ્માઈલ આપો અજાણ્યા વ્યક્તિને સ્માઈલ નથી આપવાની આ ફર્સ્ટ સ્ટેપ છે મને ઘણા બધા સવાલ પૂછે તમે બેન્કર છો રાજકોટ શક્તિ મેગેઝિનમાં આર્ટિકલ લખો છો સ્ટુડન્ટને સ્પીચ આપવા જાઓ છો હાઉ કેન મેનેજ યોર લાઈફ સિમ્પલ સ્માઈલ એન્ડ પોઝિટિવિટી આ બે જ વસ્તુ તમારી પાસે હશે ને તો તમે દુનિયા જીતી શકો છો એ સિવાય હેબિટ ઓન એક્સ્ટ્રા માઇલ શું છે એક્સ્ટ્રા માઇલ વધારે ચાલવું ના વધારે કામ કરવું તમને જે વેતન મળે છે ને એના કરતાં પણ વધારે કામ કરવું અત્યારે અહીં બેઠેલ દરેક બહેનો ભાઈઓ એમને મળેલ કામ કરતાં સવિશેષ કાર્ય કરે છે એટલા માટે એમને આ સ્થાન મળે છે તમને પણ નારી રત્નનું સ્થાન મળે છે ઘણા બધા બુદ્ધિજીવી પાછા એમ કે વધારાનું કામ કરવાથી તો સ્ટ્રેસ ને થાક લાગે છે સ્ટ્રેસ અને થાક ક્યારે વધારાનું કામ કરવાથી નથી લાગતો સ્ટ્રેસ અને થાક મિસમેનેજમેન્ટથી થાય છે એક એક્ઝામ્પલ આપી દઉં કિરણ બેદીજી
ઘણા બધા કમિશનર આવ્યા અને રિટાયર થઈને ઘરે બેઠા છે. જ્યારે કિરણ બેદીજીને પોન્ડિચેરીના ગવર્નર બનાવવામાં આવ્યા. શા માટે? કારણ કે જ્યારે તેઓ તિહાર જેલના સુપ્રિટેન્ડન્ટ હતા ને ત્યારે તેમણે કેદી સુધારણા કાર્યક્રમ વિપાસના કરાવ્યો. એ સિવાય ઘણા બધા સમાજના સેવાકીય કાર્યો કરાવ્યા. એના જ કારણે એમને યાદ કરવામાં આવે છે. અને લાસ્ટ, હાઉ ટુ યોર બિહેવિયર, તમારું વર્તન કેવું છે? હું એમ કહું, એ અલ્પાબા શું કરો છો? અલ્પાબા શું કરો છો? તમે જેવું વર્તન કરશો ને એવું જ સામેવાળો વ્યક્તિ તમારી સાથે વર્તન કરશે. એક વખત ગુરુજીને દુર્યોધનને કીધું કે આખા ગામમાં ફર્યા ને એક સજ્જન માણસને શોધી લાવો. દુર્યોધન સવારથી સાંજ સુધી ફર્યા. ગુરુજી પાસે આવીને કહે, ગુરુજી મને તો કોઈ સજ્જન માણસ નથી મળતા. ગુરુજી કે કંઈ વાંધો નહીં. બીજા દિવસે ગુરુજીએ અર્જુનને કહ્યું કે તમે ગામમાં ફરી આવો અને દુર્જન વ્યક્તિને શોધી લાવો. અર્જુન આખા ગામમાં ફર્યા. સાંજે આવીને ગુરુજીને કીધું કે ગુરુજી મને તો કોઈ દુર્જન વ્યક્તિ આખા ગામમાં ન મળે. આ હાઉ ટુ બિહેવિયરનું એક્ઝામ્પલ છે. શોર્ટમાં, તમારી સ્માઇલ, તમારું બિહેવિયર અને હેબિટ ઓન એક્સ્ટ્રા માઇલ, હંમેશા વધારાનું કામ કરવાની આદત રાખશો તો સફળતા મળશે જ. કંઈ નહીં તો નવું જ્ઞાન શીખવા મળશે. મળશે કે નહીં? બધા બોર થઈ ગયા હોય, કેટલું જ ટેન્શન હોય, એવી રીતના અહીંયા નવું નવું જાણવાને શીખવા અને આ બધાએ નવું નવું કાર્ય કરેલું છે એને બિરદાવવા માટે આપણે ભેગા થયેલા છે. એક પંક્તિ કહેવા માંગુ છું. એક દિન ક્યુ નારી કે નામ મનાના, એક દિન ક્યુ નારી કે નામ મનાના, હર દિન હર પલ નારી ઉત્તમ માનો, હર દિન હર પલ નારી ઉત્તમ માનો, યહી આજ કા જમાના હૈ. જય માતાજી.